વીર ભગુજી. ભગુજી મહારાજના અંગત સેવક હતા, ખૂબ જ શૂરવીર અને સેવાભાવી. પોતાના ગામ ગરાસ બધું છોડીને શ્રીજી મહારાજની સેવામાં રહ્યા હતા. મહારાજ જે કામ સોંપે તે કરે. દેખાવમાં નીચા હતા છતાં હિંમતવાન ભારે. દાદા ખાચરના ખેતરોની સંભાળ રાખવા મહારાજ ભગુજી જેવા બહાદુર પાળાઓ રાખતા. તે વખતે ચોર લૂંટારાની બીક બહુ. ખેતરનો ઊભો મોલ વાઢી જાય, ભગુજી હોય ત્યાં કોઈની હિંમત ન ચાલે. કોઈ કાઠી કે ગરાસીઓ ભગુજીનું નામ પડે કે ભાગે, તેની સામે લડવા કોઈ તૈયાર ન થાય. વડલીના દરબાર ભાણ ખાચરે ભગુજીનું માથું લાવનારને જમીન અને ઇનામ આપવાનું જાહેર કર્યું, પણ સિંહને પકડવા કોણ જાય? કોઈ તૈયાર ન થયું. દૂર સિંધ દેશથી રખેવાળું કરવા આવેલા બે ભાઈઓ ખબડને મતારો તૈયાર થયા. ભગુજી ખેતરનું રખેવાળું કરતા હતા ત્યાં હુમલો લઈ આવ્યા. ભગુજી સામે આવ્યા, ખબડને કહ્યું, પહેલો ઘા તું કર. ખબડે જોરથી ઘા કર્યો, ભગુજીને જનોઈ વડ ઘા ગયો. ભગુજીએ પોતાનો ઘા કપડાથી બાંધી ખબડને સામે ઘા કરી મારી નાખ્યો. થોડો વખત લડાઈ ચાલી, ભગુજીને 18 ઘા વાગ્યા. મતારો જીવ લઈને નાઠો. ભગુજીના ઘા એવા હતા કે બચે જ નહીં. મહારાજ તેમની રક્ષામાં હતા. મહારાજે વાળંદ પાસે ઘા સાફ કરાવી પાટો બંધાવ્યો. આખા ગામમાં આરતી, ઝાલરો, નગારા બંધ કરાવ્યા. કારણ કે એના અવાજથી ભગુજીને સુરાતન ચડે ને ઊભા થાય તો ટાંકા તૂટી જાય. મહારાજ રોજ ખબર જોવા આવે. એક વખત વાળંદે કોઈ ન જાણે તેમ ઘામાં કબૂતરની ચરક નાખી અને કોઈએ ઝાલર વગાડી. ઘામાં ખૂબ પીડા ઉપડી. મહારાજને ખબર પડી. મહારાજ દોડતા આવ્યા. મહારાજ સમજી ગયા કે કોઈએ દ્વેષથી ભગુજીને મારી નાખવા આ કર્યું છે. મહારાજે પાટો છોડાવી નાખ્યો. વાળંદે કબૂલ કર્યું કે જમીનની લાલચમાં તેણે એમ કર્યું હતું. મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું કે તમે અહીં બેસજો, કાળ આવે તો તેને મારીને ભગાડી મૂકજો. ભગુજીને આપણે નવું જીવન આપવું છે. થોડા વખતમાં ભગુજી સાજા થઈ ગયા. ભાવનગરના દરબાર વજેસિંહ બાપુએ ભગુજીની વીરતાની વાત સાંભળી ત્યારે તેમને થયું કે આવા શૂરવીર યોદ્ધા આપણા સૈન્યમાં હોય તો સારું. તેમણે ભગુજીને સન્માન કરવાને બહાને બોલાવીને કહ્યું કે તમે મારે ત્યાં નોકરીએ રહો તો મહિને રૂપિયા 300 ને 500 ઘોડે સવારોની સરદારી આપું. ભગુજી કહે, મારે એ કાંઈ જોઈતું નથી, મારે તો સ્વામિનારાયણ ભગવાન જોઈએ છે. એમના માટે તો મેં ઘરબાર ગરાસ બધું છોડ્યું છે. હવે બાકીનું જીવન ભગવાન સ્વામિનારાયણની સેવામાં જ પૂરું કરવું છે. દરબારે તેમની બહુ પ્રશંસા કરી.